ભરૂચમાં ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી હતી. હજારના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી. પોલીસે 52 નંગ જેટલી ચાઇનીઝ દોરીની ફીરકી સાથે કુલ 13,009 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ શહેરે એ ડિવિઝન પોલીસે મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી દિવસોમાં મકર સંક્રાંતિની તહેવાર આવી રહ્યો છે. આ તહેવારને ઉજવવા પતંગ રસિકોમાં પણ અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વચ્ચે પણ એક ગ્રહણ પક્ષીઓથી લઈ માનવી સુધા લોકો માટે મુસીબત લઈને આવતું અને તે ગ્રહણનું નામ છે પતંગ ઉડાવવામાં વપરાતી ચાઇનીઝ દોરી, જે દર વર્ષની ઉજવણીમાં કેટલાક પરિવારોને તહેવારના દિવસો માતમમાં ફેરવી નાખતા હોય છે. ચાલુ વર્ષે પણ વડોદરામાં ચાઇનીઝ દોરીથી થોડા દિવસ અગાઉ ગળા કપાઈ જવાના 2 બનાવ પ્રકાશમાં આવ્યા છે. તેવામાં હવે પોલીસ વિભાગ પણ સતર્ક થયું છે. ભરૂચ પોલીસે પણ આ જ પ્રકારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઇસમને રહેણાંક મકાનમાં દરોડો પાડી હજારના મુદ્દામાલ સાથે તેને ઝડપે પાડ્યો છે. ભરૂચના લલુભાઈ ચકલા વિસ્તારમાં આવેલા ધ્રુમિલ કમલેશ ભાટિયા નામના ઇસમના મકાનમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જ્યાં દરોડા દરમિયાન પોલીસે 52 નંગ જેટલી ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે કુલ 13,009 મુદ્દામાલ કબજે કરી શહેર એ ડિવિઝન પોલીસને આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.